સાબરકાંઠા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થયો. 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો. આજે વહેલી સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વડાલી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ત્યારે વરસાદને લઈ શહેરી વિસ્તારમાં રોડ પર નદીઓ પાણીની જેમ વહેવા લાગી. ત્યારે સીઝનના પ્રથમ વરસાદની શરૂઆતથી વડાલી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને અસહ્ય ઉકળાટમાંથી પંથકવાસીઓને રાહત મળી. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સીઝનનો પ્રથમ વરસાદ સૌથી વધુ વરાળીમાં 40 મિલીમીટર નોંધાયો. ધ્રુવ માળી વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા. શું વિગતો? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો વડાલી પંથકમાં આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે સીઝનના પ્રથમ વરસાદમાં શહેરી વિસ્તારના રોડ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તેમજ સીઝનના પ્રથમ વરસાદની શરૂઆતથી જ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે વડાલી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. જી જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો. 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સીઝનના પ્રથમ વરસાદની શરૂઆતથી જ વડાલી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી ગઈ છે. વહેલી સવારથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને અસહ્ય ઉકળાટમાંથી પંથકવાસીઓને રાહત પણ મળી છે. ત્યારથી સાબરકાંઠા જિલ્લામાં સીઝનનો પ્રથમ વરસાદ સૌથી વધુ વડાલીમાં 40 મિલીમીટર નોંધાયો.